તો આ તરફ સુરતમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાનો પર્દાફાશ થયો છે. 230 કિલો અખાદ્ય પનીર ઝડપાઈ ગયું છે. વલસાડથી લાવવામાં આવ્યું હતું આ પનીર, તો ભીવંડીથી વલસાડ અને વલસાડથી સુરત અખાદ્ય પનીર ઠલવાય છે. તો સુરત મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી, પનીરની સપ્લાય થતી વખતે આ પર્દાફાશ થયો છે. સસ્તું પનીર હોટલ અને રેસ્ટોરન્ટમાં વેચાતું હતું. સુરતના પાંડેસરા વિસ્તારનો ભરત તોમર પનીર ખરીદતો હતો. 150 રૂપિયે કિલોનું કિંમતનું આ પનીર 180 રૂપિયે વેચતા હતા. તો સ્ટાન્ડર્ડ કંપનીનું પનીર 400 થી 450 રૂપિયે પ્રતિ કિલો મળતું હોય છે. પાંડેસરા ખાતે આ રીતે કેમ્પોમાં એક પનીર છે મળેલું છે. ત્યારબાદ મેં મારી પુરસ્કાર ઓફિસરોની ટીમ ત્યાં મોકલી હતી અને એને બી તપાસ દરમિયાન એ પનીર મળી આવેલું છે અને તેની તપાસથી કરવાની કામગીરી ચાલુ છે અને પ્રાથમિક તપાસમાં એ વલસાડથી આવેલું માલમ પડેલું છે. એ અંગે બી તપાસ ચાલુ છે. તેમાં અહીંયા કઈ જગ્યાએ આપ્યું છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અમને હાલમાં નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે અને એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકામાં આપશે. આશરે 230 કિલો જેટલું હોવાનું માલમ પડી રહેલું છે અને એની પછી એની આગળની કાર્યવાહી કરો. જરૂર કાયદેસર ફૂડ સેફ્ટી એક્ટની કાર્યવાહી કરીશ.